ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ અને વેલફેરની ચૂંટણીની મતગણતરી શરૂ. સેનેટની 8 બેઠકો માટે 39 અને વેલફેરની 14 બેઠક માટે 30 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો. પાશા ભવનમાં ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી શરૂ થઈ. અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે મતભેદ ઉગ્ર. વિવાદ મામલે મુખ્યપ્રધાન રૂપાણી અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને કરાશે રજૂઆત. 2 વર્ષમાં શાસકોને વિશ્વાસમાં લીધા વિના થયેલા કેટલાક કામની યાદી પણ અપાશે. અમદાવાદમાં 12 માર્ચે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા યોજાશે ગાંધી સંદેશ યાત્રા. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દાંડીયાત્રા રૂટ પરથી નીકળશે. રાહુલ ગાંધીના હસ્તે પ્રારંભ થનારી યાત્રા 6 એપ્રિલે થશે પૂર્ણ. રાજકોટમાં પતિ પત્નીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત. મોરબી રોડ પર આવેલ રાજમોતી સોસાયટીમાં રહેતા પતિ પત્નીએ આપઘાત કર્યો. આપઘાતનું કારણ અકબંધ. પંચમહાલના ગોધરાના ગેની પ્લોટમાં પોલીસ પર પથ્થરમારો. જુગારની રેડ પાડવા ગયેલા બી ડિવિઝન પોલીસ પર પથ્થરમારો કરતા 3 પોલીસકર્મી ઇજાગ્રસ્ત. પોલીસે 6 શખ્સની કરી ધરપકડ. ગાંધીનગરના લીંબડીયા ગામથી ઝડપાયેલા અનાજના જથ્થા મામલે તપાસનો ધમધમાટ તેજ. ગાંધીનગર એલસીબી તેમજ પુરવઠા વિભાગ આ કૌભાંડમાં સમયાંતરે તપાસ કરી રહ્યા છે. પોલીસ હાલ સતંજામાં આવેલા બંને આરોપીઓની ઝીણવટભેર પૂછપરછ કરી રહી છે. નિત્યાનંદ આશ્રમની સાધકોએ ચાઇલ્ડ વેલફેર કમિટી અને આશ્રમના પૂર્વ અનુયાયી જનાર્દન શર્મા સામે ગ્રામ્ય પોક્સો કોર્ટમાં કરી ફરિયાદ. અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારી સામે પણ કરી ફરિયાદ. આક્ષેપ કર્યો છે કે સમગ્ર કેસમાં આશ્રમના બાળકોને માનસિક ત્રાસ આપવામાં આવ્યો. ગ્રામ્ય કોર્ટે સમગ્ર ફરિયાદમાં કાર્યવાહી કરવાના આપ્યા આદેશ. મહીસાગર જિલ્લામાં 4 યુવાનોને ટિકટોક વિડીયો કરવો પડ્યો ભારે. યુવાનોએ સાપને મારીને ટિકટોક વિડીયો બનાવ્યો હતો. જોકે વાઇલ્ડલાઇફ એક્ટ મુજબ સરીસૃપ પ્રાણીઓને નુકસાન પહોંચાડવા બદલ આ યુવાનો સામે ગુનો નોંધાયો, જેના આધારે પોલીસે બાલાસિનોરના ડુંગરી ગામના 4 યુવાનોની કરી ધરપકડ. રાધનપુરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ઢોંગી તાંત્રિકની ધરપકડ. તાંત્રિકે સગીરાને આશ્રમમાં બોલાવી અને એકલતાનો લાભ લઈ દુષ્કર્મ કર્યું. ઘટના બાદ તાંત્રિક ફરાર થયો હતો, જેને પોલીસે ધરપકડ કરી. ભુજમાં તોડબાજ પોલીસકર્મી સળિયા પાછળ ધકેલાયો. પોલીસે ખંડણી તાકધમકી આપવા ગુનામાં કોન્સ્ટેબલ પુંછી ગઢવીની ધરપકડ કરી. મહત્વનું છે કે ભુજના યુવકને ગાંજાના કેસમાં ફસાવી દેવાના ગુનામાં લાંચા કોન્સ્ટેબલે રૂપિયા 50,000ની લાંચ માંગી હતી. અમદાવાદમાં નોકરી વાંચકોને છેતરતી બંટી બબલેની જોડી સતંજામાં. કૃષ્ણનગર પોલીસે કપડવંજની આ બંટી બબલેની જોડીને ઝડપી. આ જોડીએ સરકારી નોકરી આપવાના બહાને એક યુવક સાથે 13 લાખની છેતરપિંડી આચરી હતી. અમદાવાદના નવરંગપુરામાં સિનિયર સિટીઝન સાથે ચીટિંગનો બનાવ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના નામે 4 જેટલા આરોપીઓએ 70 વર્ષના વૃદ્ધ સાથે 68 લાખ રૂપિયાનું ચીટિંગ કર્યું. પોલીસે ગુનો નોંધીને આરોપીઓની તપાસ શરૂ કરી. સુરત મહાનગરપાલિકાનો ડેપ્યુટી ટાઉન પ્લાનર લાંચ લેતા ઝડપાયો. એસીબીએ 1.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો. લિંબાયત ઝોનમાં ફરજ બજાવતો હતો આરોપી અશ્વિન ટેલર. અમદાવાદના વાડજ રામાપીરની ઘટના. બિલ્ડર દ્વારા વિધવા મહિલાનું મકાન જબરજસ્તી ખાલી કરાવ્યાનો આક્ષેપ. મહિલાની મદદે ખાનગી સંસ્થાના આગેવાનો પહોંચ્યા. આ મામલે પોલીસે ફરિયાદ નહીં લીધાના આક્ષેપ. માર્ચ એન્ડિંગમાં બેંક હડતાલના કારણે 3 દિવસ બેંકો રહેશે બંધ. બેંક મર્જના વિરોધમાં બેંક યુનિયને 27 તારીખે આપ્યું હડતાલનું એલાન. 27મી શુક્રવારે, 28મી શનિવાર અને 29મી રવિવાર હોવાથી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે, જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર સતત જંતુનાશક દવાથી કરાશે સફાઈ. રેલવે સ્ટેશન પર બુકિંગ, રિઝર્વેશન, વેઇટિંગ હોલ સહિતના વિભાગોમાં કાર્યરત કર્મચારીઓને ફરજિયાત માસ્ક પહેરવા આદેશ.